हेलो विद्यार्थी मित्रों, बदा मजा में ज हशो, स्ट्रेस फ्री प्रिपरेशन करता हशो। तो आज नो आपणो आ लेक्चर छे जे केन्द्रानुरागी विस्थापन प्रक्रियाओनो छे, पण एरोमेटिक सब्स्टिट्यूशन, न्यूक्लियोफिल रिएक्शन आ कॉम्पिटेटिव लेवले एमां उपयोगी एवानी एक ARSN2 वात करवानी, जे ऑलरेडी आपणे आगळना लेक्चरमां वात करेली, બરાબર કોમ્પિટેટિવ લેવલે થોડી એની વાતો। પછી એમ એ જે રિએક્શન હતી એ આપણી ટેક્સ્ટબુકમાં પણ છે, એ રિએક્શન હતી એ એડિશન એલિમિનેશન હતી, એમાંની એક એલિમિનેશન એડિશનની વાત કરવાની, વાય બેન્ઝાઇન મિકેનિઝમ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર નીટ, માંથી MCQ પણ પૂછાયેલા છે। આ ઉપરાંત રેરલી જોવા મળતી ARSN1 રિએક્શનની પણ આપણે વાત કરવાની છે। ओके, हूँ मानु छु कि तमे बधा सारी रीते अभ्यास करशो अने समझशो अने एने रिलेटेड MCQ पण सॉल्व करशो। चलो, हेलो विद्यार्थी मित्रों, आपणे आगळ टेक्स्टबुक माथी एलोवेरीनी केन्द्र अनुरागी विस्थापन प्रक्रिया जोई हती, ARSN2 અસર કરતા પરિબળો જોયા હતા, હવે કોમ્પિટેટિવ લેવલે બરાબર ARSN પ્રકારની અન્ય રિએક્શનો આપણે જે જોઈતી એ જ પ્રક્રિયા છે, આ તો જોઈએ એમાં થોડા એક્સ્ટ્રા પોઈન્ટ। એરોમેટિક સબસ્ટિટ્યુશન, ન્યુક્લિયોફિલિક, બાયમોલેક્યુલર, બાયમોલેક્યુલર એટલે દ્વિઆણ્વીય એરોમેટિક કેન્દ્ર અનુરાગી વિસ્થાપન, એડિશન એલિમિનેશન મિકેનિઝમ એટલે પહેલાં યોગશીલ થાય ઉમેરો થવો અને પછી વિલોપન થવું એટલે પાછું ડબલ બોન્ડ આવવો, પાઈ બોન્ડ। ધીસ ઇઝ ધ મોસ્ટ કોમન ટાઈપ ઓફ ARSN2 રિએક્શન, એરોમેટિક સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક પ્રક્રિયાની આ ખૂબ જ કોમન પ્રકાર છે, સામાન્ય પ્રકાર છે। રિએક્ટિવિટી ઓફ સબસ્ટ્રેટ ડિપેન્ડ્સ ઓન, એટલે આપણો જે સબસ્ટ્રેટ હોય એરોમેટિક સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિકમાં આપણો સબસ્ટ્રેટ એટલે હેલોબેન્ઝિન હોય બરાબર, તો એની રિએક્ટિવિટી એટલે એની પ્રતિક્રિયાત્મકતા ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ લિવિંગ પાવર ઓફ લિવિંગ ગ્રુપ, એટલે દૂર થતા સમૂહની દૂર થવાની ક્ષમતાના સમપ્રમાણમાં, જેમ સારો એવો લિવિંગ ગ્રુપ પ્રતિક્રિયાત્મકતા વધારે, દાખલા તરીકે CF, CCL, CBR અને CI બંધ હોય તો I માઇનસ સારો એવો લિવિંગ ગ્રુપ તો પ્રતિક્રિયાત્મકતા વધે, એની રિએક્ટિવિટી ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ -R એન્ડ -I પાવર ઓફ ધ ગ્રુપ એટ ઓર્થો એન્ડ પેરાપોઝિશન, ઓર્થો અને પેરાપોઝિશને જોડાયેલા સમૂહોને -R અસરના સમપ્રમાણમાં તથા -I પાવર, એટલે કહેવાનો મતલબ -R ને -I અસર જેમ વધુ હોય જેનો બરાબર, એ આ પ્રતિક્રિયાત્મકતા આ પ્રક્રિયા પ્રત્યેની વધારે ARSNમાં, શા માટે એ પણ આપણે આગળ જોશું, કારણ કે આની મિકેનિઝમમાં આપણે જોયું હતું કાર્બન આયન બને નેગેટિવ ચાર્જવાળો, અને નેગેટિવ ચાર્જ છે એની સ્ટેબિલિટી આવા -R -I વાળા સમૂહ જોડાયેલા હોય તો વધે, એટલે કાર્બન આયન ઝડપથી બને। રિએક્ટિવિટી ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ હિટરો આઇટમ ઓફ ધ રિંગ, ARSNની પ્રતિક્રિયાત્મકતા જો રિંગમાં વિદ્યુત ઋણ વિષમ પરમાણુ જોડાયેલો હોય, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, સલ્ફર છે, તો પણ આની પ્રતિક્રિયાત્મકતા વધે। એન્ડ પોલાર એપ્રોટિક સોલવન્ટ ફેવર ધ રિએક્શન, પોલાર એપ્રોટિક સોલવન્ટ DMSO, DMF આ બધા પોલાર એપ્રોટિક સોલવન્ટ કહેવાય, એની હાજરીમાં ARSN વધુ ફેવર થાય। હવે આ ARSNની ક્રિયાવિધિ આપણે ટેક્સ્ટબુકમાં જોઈતી એ જ છે, મિકેનિઝમ Step 1, ત્યાં આપણે ઓર્થો પેરા અને મેટાસ્થાને ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હતું ત્યારે શું થતું હતું, કેમ પ્રતિક્રિયાત્મકતા ઓર્થો પેરામાં વધતી હતી એ પણ આપણે જોયું છે। તો અહીંયા આપણો આ લિવિંગ ગ્રુપ છે, આપણો લિવિંગ ગ્રુપ અહીંયા હેલો આલ્કેન હોય તો ક્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિનમાંથી હોય, આ ન્યુક્લિયોફાઇલ છે
હવે આ સી એલ એટલે અહીંયા આપણો જે લિવિંગ ગ્રુપ હોય સી એક્સ બંધનો કાર્બન આંશિક ધન હોય એટલે આ યુગ્મ ત્યાં પ્રદાન કરે સી એક્સ બંધના કાર્બનને એટલે આ ઇલેક્ટ્રોન યુગમાં આવે અહીંયા ઓર્થોસ્થાને આને એડિશન થયું કહેવાય. આ તબક્કો ધીમો હતો એ પણ આપણે જોયું હતું. હવે ઓર્થોસ્થાને નેગેટિવ ચાર્જ આવે ન્યુક્લિયોફાઇલ એન્ટર થઈ ગયો. હવે અહીંયા તમે જોઈ શકો છો રેઝોનન્સ થાય કારણ કે નેગેટિવ પાય સિંગલ પાય તો આની અંદર આ રીતે રેઝોનન્સ થાય એ પણ આપણે જોયું. રેઝોનન્સ તમને આવડે છે નેગેટિવ ચાર્જ પાય તરફ જાય અને આ પ્રકારનો કાર્બન આયન ઇન્ટરમિડિયેટ બને આની મિકેનિઝમમાં આ કાર્બન આયન ઇન્ટરમિડિયેટ. હવે સેકન્ડ સ્ટેપમાં આ લિવિંગ ગ્રુપ જે છે એ દૂર થાય લિવિંગ ગ્રુપ અને રિંગ ફરીથી એરોમેટિક બને એટલે રિંગમાં પાઇ બંધ ફરીથી આવે. આ એલિમિનેશન થયું કહેવાય. આ જે તબક્કો હોય ફાસ્ટ હોય પરિણામે આ રિએક્શન એડિશન એલિમિનેશન રિએક્શન કહેવાય. હવે અહીંયા રિએક્ટિવિટી માઇનસ આર માઇનસ આઈના કેમ સમપ્રમાણમાં હતી તો કાર્બન આયન ઇન્ટરમિડિયેટ બનતો હોવાને કારણે. આપને ખબર છે આમાં માઇનસ આર કે માઇનસ આઈ સમૂહ જોડાય તો આ નેગેટિવ ચાર્જ છે એનું પ્રમાણ ત્યાં ઘટે સ્થાયીતા વધે કારણ કે આપણે ખબર છે કાર્બન આયનની સ્ટેબિલિટી ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ માઇનસ આર એન્ડ માઇનસ આઈ અસર. ઓકે પ્રેઝન્સ ઓફ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ એટ ઓર્થો એન્ડ પેરાપોઝિશન ફિરિંગ ઇન્ક્રીઝિસ સ્ટેબિલિટી ઓફ કાર્બન આયન ઇન્ટરમિડિયેટ એન્ડ હેન્સ ઇન્ક્રીઝ રિએક્ટિવિટી ઓફ સબસ્ટ્રેટ. જે આપણે જાણીએ ઓર્થો અને પેરાસ્થાને કાર્બન આયન ઓલા ઓર્થો અને પેરાસ્થાને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય રિંગમાં તો કાર્બન આયન મધ્યવર્તીની સ્થાયીતા વધે રિએક્ટિવિટી વધે. ઉદાહરણ તરીકે જો અહીંયા આપણે પેરાનાઇટ્રોક્લોરોબેન્ઝિન એમોનિયા ન્યુક્લિયોફાઇલ ઇથેનોલિક સોલવન્ટ 150°C તો સીએલનું વિસ્થાપન એને ત્રિવળ થાય એન એચ ટુ ગ્રુપ એન્ટર થાય NaOH 200°C સીએલના સ્થાને OH દાખલ થાય એ જ રીતે ટુ એનો ટુ ગ્રુપ એટલે બે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલા એમોનિયા 170°C ટેમ્પરેચર અવન અહીંયા ઇથેનોલ સોલવન્ટની ઇફેક્ટ છે. જલીય Na2CO3ની હાજરીમાં 130°C જ થાય ખૂબ સરળતાથી પ્રક્રિયા થઈ. NH2 હાઇડ્રેઝિન સ્ટ્રોંગ બેઝ સારો ન્યુક્લિયોફાઇલ તો NH2ની હાજરીમાં CLનું વિસ્થાપન થઈ NH2 સમૂહ એન્ટર થાય. આ બધી ARSN પ્રકારની જ રિએક્શન આપણે ટેક્સ્ટબુકમાં જોઈ હતી ક્લોરિન અને પછી એમાં ઓર્થો પેરા ઓર્થો સ્થાને NO2 ગ્રુપ જોડાય ત્રણેય સ્થાને હોય તો ફક્ત પાણી સાથે જ ગરમ કરવાથી ઇઝીલી થતી હતી. જેમ કે આ 2,4,6 ટ્રાઇનાઇટ્રો ક્લોરોબેન્ઝિન જે છે તો પાણી સાથે 25°C તાપમાને ઇઝીલી વિસ્થાપન થાય તો આ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ ને કારણે બનતો ઇન્ટરમિડિયેટ મોર સ્ટેબલ થાય એટલે પ્રથમ સ્ટેપ જે હતું ને એનું ધીમો તબક્કો એ અન્યની સાપેક્ષે ઝડપી થાય. સોડિયમ મિથોક્સાઇડ સારો એવો ન્યુક્લિયોફાઇલ મિથેનોલ જેવા સોલોનની હાજરીમાં 20°C જ થાય રિએક્ટિવિટી વધે સીએલનું વિસ્થાપન OCH3 વડે થાય. કહેવાનો મતલબ એવો છે કે આ ARSN ટુ પ્રકારની રિએક્શન ઇન્ટરમિડિયેટ કાર્બન આયન બને ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ જોડાય રિએક્ટિવિટી વધે. હવે આપણે નીટના પોઈન્ટ ઓફ વ્યૂની આ રિએક્શન ગુજરાત બોર્ડમાં નથી વિદ્યાર્થી મિત્રો નીટના પોઈન્ટ ઓફ વ્યૂ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન એરોમેટિક ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન વાયા બેન્ઝાઇન મિકેનિઝમ ઇન્ટરમિડિયેટ બેન્ઝાઇન બને આ ARSN પ્રકારની જ પણ એલિમિનેશન એડિશન રિએક્શન. ફર્સ્ટ એલિમિનેશન થાય ધેન એડિશન થાય. આગળની આપણે જે રિએક્શન જો ARSN એ એડિશન એલિમિનેશન હતી જે આપણે બોર્ડના સિલેબસમાં છે જે આપણે આ ટેક્સ્ટબુક મુજબ જોયેલી કોમ્પિટિટિવ મુજબ જોયેલી.
હવે આ રિએક્શન ક્યારે થાય? તો અનએક્ટિવેટેડ એરાઇલ હેલાઇડ, અનએક્ટિવેટેડ એરાઇલ હેલાઇડ હેવિંગ એટલીસ્ટ વન હાઇડ્રોજન એટ ઓર્થો પોઝિશન, એટલે નિષ્ક્રિય જેવો એરાઇલ હેલાઇડ એમાં ઓર્થો પોઝિશન ઉપર ઓછામાં ઓછો એક હાઇડ્રોજન હોવો જોઈએ. અન્ડરગો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન વિથ વેરી સ્ટ્રોંગ બેઝ, એટલે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, ખૂબ જ પ્રબળ બેઝ જેવા કે KNH2, પોટાશિયમાઇડ અથવા સોડામાઇડ ઇન લિક્વિડ એમોનિયા, અથવા બેઝિસ લાઇક ફિનાઇલ લિથિયમ, બ્યુટાઇલ લિથિયમ વગેરેની હાજરીમાં. સ્ટુડન્ટ્સ યાદ રાખો, ક્યારે બેન્ઝાઇન મિકેનિઝમ? તો બેન્ઝિન રિંગ ઉપર હેલોજન, ક્લોરિન, બ્રોમિન જેવા હાજર હોય અને એના ઓર્થો પોઝિશન ઉપર ઓછામાં ઓછો એક હાઇડ્રોજન હોવો જોઈએ ઓર્થો પોઝિશન ઉપર, અને સ્ટ્રોંગ બેઝ હોવા જોઈએ રિએક્શનમાં સોડામાઇડ અથવા NaNH2 લિક્વિડ એમોનિયામાં, અથવા બેઝ ઇઝ લાઇક ફિનાઇલ લિથિયમ, બ્યુટાઇલ લિથિયમ. આ કન્ડિશન હોય તો વાય બેન્ઝાઇન મિકેનિઝમ થાય. હવે એ બેન્ઝાઇન મિકેનિઝમ કેવી હોય તો એની વાત કરીએ. ઇન ધીસ રિએક્શન ઇન્ટરમિડિયેટ ફોર્મ ડીઝ બેન્ઝાઇન, તો આ પ્રક્રિયામાં મધ્યવર્તી બેન્ઝાઇન બને. આ પ્રકારનો બેન્ઝાઇન, અહીંયા પાર્શિયલ ડબલ બોન્ડ હોય બેન્ઝાઇનમાં, બંને કાર્બન જે ટ્રિપલ બોન્ડના હોય એનું હાઇબ્રિડાઇઝેશન sp2 જ હોય. એન્ટરિંગ ન્યુક્લિયોફાઇલ ડઝ નોટ નેસેસરી ટેક ધ પોઝિશન વેકેટેડ બાય ધ લિવિંગ ગ્રુપ, એટલે એવું કહેવા માગે દાખલ થતો ન્યુક્લિયોફાઇલ દૂર થતા સમૂહની જગ્યા લે એ જરૂરી નથી. ધીસ ઇઝ કોલ્ડ સાઇન સબસ્ટિટ્યુશન, આ એક પ્રકારનું સાઇન સબસ્ટિટ્યુશન તરીકે ઓળખાય. એટલે સાઇન સબસ્ટિટ્યુશન એટલે શું? તો જ્યાં લિવિંગ ગ્રુપ જે કાર્બન પરથી દૂર થતો હોય ને ત્યાં નહીં, પણ એની પાસેના કાર્બન ઉપર ન્યુક્લિયોફાઇલનું એન્ટર થવું ને, એટલે આ પ્રકારનું સબસ્ટિટ્યુશન સાઇન સબસ્ટિટ્યુશન કહેવાય છે. બેન્ઝાઇન મિકેનિઝમની ક્રિયાવિધિ, તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ આપણો CX બંધનો હેલોજન ક્લોરિન, એની પાસેની આ ઓર્થો પોઝિશન કહેવાય, આ પણ ઓર્થો પોઝિશન કહેવાય, તો ઓછામાં ઓછો એક હાઇડ્રોજન હોવો જોઈએ તો છે. આની મિકેનિઝમમાં થાય શું? તો આપણો જે સ્ટ્રોંગ બેઝ હોય ને, સોડામાઇડ છે અથવા પોટાશિયમાઇડ છે KNH2, તો એમાંનો NH2- સ્ટ્રોંગ બેઝ તરીકે વર્તે અને આ ઓર્થો પોઝિશનવાળા H+ને મેળવે. એ H+ એક્સેપ્ટ કરે એટલે અહીંયા પાઇ ઇલેક્ટ્રોન યુગ્મ વધે, બરાબર, એ બાજુમાં ટ્રાન્સફર થાય, અહીંથી CL દૂર થાય, CL એટલે આ પ્રકારનો બેન્ઝાઇન ઇન્ટરમિડિયેટ બને. બેન્ઝાઇન જેમાં ટ્રિપલ બોન્ડના બંને કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન sp2 હોય, પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર, પાર્શિયલ પાઇ બોન્ડ હોય, અને અનસ્ટેબલ સ્પીસીસ છે બેન્ઝાઇન એ, અને એમોનિયા પ્લસ CL- દૂર થયા લીધું. હવે પછીના સ્ટેપમાં આ એમોનિયા એઝ અ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે, એટલે હવે આ એમોનિયા એ એડિશન રિએક્શન કરે બેન્ઝાઇનમાં આ પાઇપ બોન્ડ, એટલે એમોનિયા જો અહીંયા એટેક કરે અહીંયા, તો નેગેટિવ ચાર્જ છે આ નીચેના કાર્બન પર આવે, અહીંયા આવે, ઓકે. આમાં તો એમોનિયા કોઈ પણ સ્થાને એટેક કરે, બનતો જે નિપજ છે સરખી જ થવાની છે, ઓકે. એટલે એમોનિયા નાઇટ્રોજને યુગ્મ પ્રદાન કર્યો એટલે એન ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો, હવે એન ઉપર પોઝિટિવ ચાર્જ વધુ વિદ્યુત ઋણ ઉપર પોઝિટિવ વધુ આકર્ષક બને, એટલે પછીના સ્ટેપમાં ત્યાંથી H+ દૂર થાય, આ નેગેટિવ જે છે H+ મેળવે, અને આ પ્રકારે ક્લોરોબેન્ઝિનનું માં રહેલા CLનું વિસ્થાપન NH2 વડે થાય, આ જે બન્યું એનિલિન બન્યું. આ આપણે જે બેન્ઝાઇન મિકેનિઝમની વાત કરીએ છીએ આ એની ક્રિયાવિધિથી ઇન્ટરમિડિયેટ બેન્ઝાઇન બને, ઓકે. હવે આમાં આ પ્રકારની ક્રિયાવિધિ થાય છે એના એવિડન્સ, બરાબર, તો પુરાવો, તો અહીંયા આપણે લેબલિંગ કાર્બન લીધો, C14 કાર્બન, એની સાથે CL જોડેલો, પોટાશિયમ આયડિન, લિક્વિડ એમોનિયા,
तो आ प्रकारनું બેન્ઝાઇન ઇન્ટરમીડિયેટ બને જે આપણે આગળ ક્રિયાવિધિ જોઈએ મુજબ. અને પછીના સ્ટેપમાં તો એમોનિયા છે અહીંયા એટેક કરે C14ના કાર્બન ઉપર, તો આ પ્રકારની પ્રોડક્ટ મળે C14 સાથે એનેક્ટું જોડાયેલું. આ ઉપરાંત એમોનિયા આ કાર્બન ઉપર એટેક કરે તો આપણે આ પ્રકારની નિપજ મળે. તો આ જે છે આ બંને ઓલમોસ્ટ ઇક્વલ અમાઉન્ટ ફોર્મ્ડ ઇન ઓલમોસ્ટ ઇક્વલ અમાઉન્ટ, એટલે બંને એક સરખા જથ્થામાં જ મળે. તો એનો અર્થ એવો થાય કે આ જે છે બેન્ઝાઇન મિકેનિઝમથીને જ ક્રિયાવિધિ થતી હોવી જોઈએ, તો જ NH2 C14 અને C12 બંને સાથે જોડાઈ શકે, એડિશન થાય તો જ. ઓકે, એટલે આ રિએક્શન જે છે એમાં બેન્ઝાઇન બનવું ને એ એલિમિનેશન થયું કહેવાય, અને બેન્ઝાઇનમાંથી પછી પેલો એમોનિયા એન્ટર થયો ને NH2 એન્ટર, તો પાઇપ બોન્ડ એક ઘટી ગયો, એડિશન થયું કહેવાય. એટલે આને એલિમિનેશન એડિશન વાયા બેન્ઝાઇન મિકેનિઝમ પ્રક્રિયા કહેવાય. હિયર બ્રોમોબેન્ઝિન એના 2, 4 અને 6 પોઝિશન ઉપર મિથાઇલ, આની આ કન્ડિશનમાં પ્રક્રિયા થાય KNH2 લિક્વિડ એમોનિયા, નો રિએક્શન. વાય? નો હાઇડ્રોજન ઓર્થો ટુ હેલોજન, એટલે હેલોજનના ઓર્થો કાર્બન પર હાઇડ્રોજન નથી તો આ રિએક્શન થાય નહીં. ઓર્થો પોઝિશન ઉપર હાઇડ્રોજન હોવો જરૂરી. એટલે એવા MCQ આવે નીચેનામાંથી કે કયું બેન્ઝાઇન મિકેનિઝમથી વિસ્થાપિત નિપજ આપશે તો એવું જોવું હોય તો આ રીતેના ઓર્થો પોઝિશન ઉપર હાઇડ્રોજન જોવાનું. આ જે બેન્ઝાઇન આર યુઝ્યુઅલી ડિટેક્ટેડ બાય સ્પેક્ટ્રોસ્કોપી એન્ડ પાર્ટિસિપેશન ઇન ડાયમરાઇઝેશન. બેન્ઝાઇન છે સ્પેક્ટ્રોસ્કોપી વડે ડિટેક્ટ થયેલા છે અને ડાયમરાઇઝેશનમાં ભાગ લે, પાર્ટિસિપેટ. જો 2 બેન્ઝાઇન હોય તો એનું ડાયમરાઇઝેશન થવું, એટલે દ્વિઅણુ. કઈ રીતે? તો કે આ રીતે બંને બેન્ઝાઇન આ એકનો પાઈ ઇલેક્ટ્રોન અહીંયા આપે આ કાર્બનને, તો અહીંયા આ પેલી રિંગના આ કાર્બન સાથે ઉણપ હોય એટલે ત્યાંથી આ પાછો બંધ આપે. આ રીતે આ ડાયમરાઇઝેશન થાય. એવી જ રીતે અહીંયા બેન્ઝાઇન અને આપના પેલો છે હિટરો એટમ, તો અહીંયા ઓ સાથેનો કાર્બન આ જે કાર્બન હોય એ આંશિક ધન હોય આ કાર્બન, તો અહીંથી આ પાઈ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા આવે, તો આ પાઈ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા જાય, તો આ પાઈ ઇલેક્ટ્રોન યુગમાં આ કાર્બન સાથે બંધ બનાવે. આ રીતે ડાયમરાઇઝેશન થાય, એટલે બેન્ઝાઇન આ રીતે પાર્ટિસિપેટ ઇન ડાયમરાઇઝેશન, ડાયમરાઇઝેશનમાં બેન્ઝાઇન ભાગ લે. હવે કયો બેન્ઝાઇન બનશે બરાબર, એટલે એના પ્રેડિક્શન ઓફ પ્રોડક્ટ્સ. તો ફર્સ્ટ એટલે કઈ પ્રોડક્ટ મળશે એનું પ્રેડિક્શન કરવું હોય તો પહેલાં શું, ડાયરેક્શન ઇન વિચ બેન્ઝાઇન ઇઝ ફોર્મ્ડ. પહેલાં તો જે તે તમને સ્ટ્રક્ચર આપ્યું હોય એમાંથી કયો બેન્ઝાઇન બને તો શું જોવાનું. અહીંયા CX એટલે એક્સ જે કાર્બન સાથે જોડાયેલો એની પાસેના ઓર્થો કાર્બન ઉપર ઓછામાં ઓછો એક હાઇડ્રોજન હોવો જોઈએ. અહીંયા આ જી જે સમૂહ છે ત્યાં તો હાઇડ્રોજન હશે જ નહીં, એટલે અહીંયા જ હાઇડ્રોજન હોવાનો એક જ ઓર્થો ઉપર. આની અંદરથી આ એક્સ દૂર થાય, એક્સ માઇનસ, અને આ ઓર્થોનો H+ દૂર થાય, તો બેન્ઝાઇન આ પ્રકારનો જ બને, મસ્ટ ફોર્મ આ જ બને, અન્ય કોઈ બેન્ઝાઇન આમાં બને જ નહીં, નો ચોઈસ. વાય? તો એક જ ઓર્થો પોઝિશન ઉપર હાઇડ્રોજન છે, એ H+ દૂર થાય તો ત્યાં જ બેન્ઝાઇન બનવાનો જે અહીંયા. એવું જ અહીંયા ગ્રુપ જી જોડાયેલો છે, અહીંયા એક્સ, અહીંયા બંને ઓર્થો પોઝિશન ઉપર હાઇડ્રોજન હોય, આ બંને ઓર્થો પોઝિશન ઉપર, તો આ એક્સ દૂર થાય ને આ ઓર્થોનો H+, તો અહીંયા ટ્રિપલ બોન્ડ એટલે બેન્ઝાઇન આ પ્રકારનો બને. હવે આ બાજુનો ઓર્થોનો H+ના એક્સ, તો અહીંયા ટ્રિપલ બોન્ડ બને, તો આ બંને તો ઇક્વલ જ છે, એટલે મસ્ટ ફોર્મ, નો ચોઈસ, આ જ બને, આ જ બેન્ઝાઇન બને. આ હવે અહીંયા ચેક કરો, અહીંયા એક્સ એનું આ ઓર્થો અને આ પણ ઓર્થો, આ બંને ઓર્થો પોઝિશન,
तो હવે અહીંયા તો આ x અને જી સમૂહની બાજુના ઓર્થો પર એચ પ્લસ દૂર થાય તો આ પ્રકારનો બેન્ઝાઇન ઇન્ટરમીડિયેટ બને અને અથવા આ પણ બને કારણ કે અહીંથી આ ઓર્થોનો એચ પ્લસ નેક્સ દૂર થાય તો અહીંયા જો જી ઇઝ માઇનસ આઈ ગ્રુપ એટલે જી છે ને એ ઇન્ડક્ટ માઇનસ આઈ અસર ધરાવતો સમૂહ હોય માઇનસ આઈ તો તમારો ઇન્ટરમીડિયેટ આ બને કારણ કે માઇનસ આઈ અસરવાળો સમૂહ એની પાસેના કાર્બન પરનો હાઇડ્રોજન મોર એસિડિક હોય પરિણામે બરાબર વેન જો જી ઇઝ પ્લસ આઈ ગ્રુપ હોય તો પ્લસ આઈ ગ્રુપ એટલે પ્લસ આઈ અસર અને હાઇડ્રોજનની એસિડિકતા ઘટે તો આ પ્રકારનો બેન્ઝાઇન ઇન્ટરમીડિયેટ ફોર્મ થાય બરાબર તો અહીંયા જો જી માઇનસ આઈ ગ્રુપ હોય તો મોર એસિડિક હાઇડ્રોજન ઇઝ રિમૂવડ મોર એસિડિક હાઇડ્રોજન ઇઝ રિમૂવડ મોર એસિડિક હાઇડ્રોજન જોવાનું વેન જી ગ્રુપ ઇઝ માઇનસ આઈ વેન જી ગ્રુપ ઇઝ પ્લસ આઈ જો પ્લસ આઈ અસર હોય તો એની પાસેના ઓર્થો પરનો હાઇડ્રોજન લેસ એસિડિક પણ માઇનસ આઈ અસર હોય તો એની પાસેના કાર્બન પરનો હાઇડ્રોજન મોર એસિડિક એટલે જે મોર હોય એ દૂર થાય ડિપેન્ડેડ કયું ગ્રુપ પ્રેઝન્સ છે આ રીતે આપણે પ્રિડિક્શન કરી શકીએ કયું બેન્ઝાઇન ફોર્મ થશે કયા ડાયરેક્શનમાં તો એક તો આ બેન્ઝાઇન કયું ફોર્મ થશે એ તમને ખબર હોવી જોઈએ પોઝિશન ઓફ એટેક ઇન બેન્ઝાઇન બેન્ઝાઇનમાં કયા સ્થાન ઉપર પેલો ન્યુક્લિયોફાઇલ એટેક કરે સ્ટુડન્ટ્સ આપણે એની મિકેનિઝમમાં જોયું હતું સેકન્ડ સ્ટેપમાં પેલો NH3 એમોનિયા બેન્ઝાઇનમાં કઈ પોઝિશન ઉપર એટેક કરે એનો આધાર શેના ઉપર હોય તો ફેવર્ડ પોઝિશન ઓફ એટેક ઇઝ ધેટ વિચ ગીવ સ્ટેબલ કાર્બન આયન એટલે એવી એવા સ્થાન ઉપર એ જોડાશે કે જેમાંથી બનતો કાર્બન મોર સ્ટેબલ એટલે મોર સ્ટેબલ કાર્બન આયન બને ને એવી રીતે એ એન્ટર થાય એ પોઝિશન ઉપર એ પણ હમણાં આપણે જોઈએ ઇફ જી ઇઝ માઇનસ આઈ ગ્રુપ એટલે જોડાયેલો સમૂહ ઋણ પ્રેરક સમૂહ હોય નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ધરાવતો હોય ધેન ધ મોર સ્ટેબલ કાર્બન આયન ઇઝ ધેટ ઇન વિચ ધ નેગેટિવ ચાર્જ ઇઝ ક્લોઝર ટુ જી ગ્રુપ જો જોડાયેલો સમૂહ જી માઇનસ આઈ અસર ધરાવતો હોય તો મોર સ્ટેબલ કાર્બન આયન કયો બને તો જેમાં નેગેટિવ ચાર્જ છે ને એ આ જી સમૂહની વધુ નજીક જાય ગ્રુપની નજીક માઇનસ આઈ અસર ધરાવતો સમૂહની વધુ નજીક રહીએ ને તો એ રીતે પેલો ન્યુક્લિયોફાઇલ બેન્ઝાઇનની પોઝિશન પર એટેક કરે ટૂંકમાં નેગેટિવ ચાર્જ એવો જનરેટ થાય કે જે જી ગ્રુપની નજીક રહે જો આપણે જોઈએ ઉદાહરણ જો આપણે આ ઉદાહરણ જોઈએ જો અહીંયા ઓ સી એચ થ્રી સમૂહ હાજર છે બી આર તો અહીંયા આ ઓર્થો પોઝિશન પરનો એચ પ્લસ દૂર થાય આ ઓર્થો પરનો તો આની મિકેનિઝમમાં તો કે એન એચ ટુ એમોનિયા બેન્ઝાઇન મિકેનિઝમ તો આ જ બેન્ઝાઇન ફોર્મ થાય મસ્ટ ફોર્મ કારણ કે આ ઓર્થો પરનો એચ પ્લસ દૂર થાય બી આર માઇનસ દૂર થાય ત્યાં ટ્રિપલ બોન્ડ આવ્યા હવે પછીના સ્ટેપમાં એન એચ ટુ માઇનસ આ ન્યુક્લિયોફાઇલ એટેક કરે તો એ બેન્ઝાઇનમાં કઈ પોઝિશન ઉપર એટેક કરે તો પહેલાં આપણે જો જોઈએ જો આ એન એચ ટુ અહીંયા એટેક કરે તો આ ઇલેક્ટ્રોનયુગમાં અહીંયા આવે તો આ પ્રકારનો નેગેટિવ અહીંયા આવ્યો તો અહીંયા આ નેગેટિવ છે ને આ ઓ સી એચ થ્રી સમૂહથી દૂર છે અને ઓ સી એચ થ્રી સમૂહ છે ને ઓ સી એચ થ્રી સમૂહ ઓ સી એચ થ્રી સમૂહ માઇનસ આઈ અસર ધરાવે માઇનસ આઈ તો ઓ સી એચ થ્રી સમૂહથી જો નેગેટિવ આયન દૂર છે એટલે આ કાર્બન આયન લેસ સ્ટેબલ હોય પરંતુ હવે જો આ એનએચ ટુ જે છે એ અહીંયા એટેક કરે તો આ નેગેટિવ ચાર્જ અહીંયા આવે તો આ પ્રકારનો કાર્બન આયન ફોર્મ થાય તો આ મોર સ્ટેબલ થાય વાય તો ઓ સી એચ થ્રી સમૂહ છે માઇનસ આઈ અસર ધરાવે માઇનસ આઈ અને આ નેગેટિવ ચાર્જ એની નજીક છે તો આ મોર સ્ટેબલ થાય તો હવે આ બંનેમાંથી મેજર ને માઇનર પ્રોડક્ટ કઈ બને તો લેસ સ્ટેબલનું બનવાનું પ્રમાણ ઓછું હોય એટલે આ નેગેટિવ આઈ એચ પ્લસ મેળવે તો આ
OCA3 ની નજીક NH2 જોડાય આ માઇનર પ્રોડક્ટ, અને આ નેગેટિવ H પ્લસ મેળવે બરાબર તો આ બને આ મેજર પ્રોડક્ટ વાય, તો આમાં બનતો કાર્બન આયન મોર સ્ટેબલ હતો. સ્ટુડન્ટ આ અગત્યનું કઈ પ્રોડક્ટ મળશે મેજર કઈ માઇનોર, ઓકે તો ડિપેન્ડન્ટ કયો ગ્રુપ જોડાયેલો છે ગ્રુપની માઇનસ આઈ અસર જો. અહીંયા આ ધ્યાન રાખજો OCA3ની રેઝોનન્સ ઇફેક્ટ અહીંયા કંઈ ન થાય, કારણ કે અહીંયા રેઝોનન્સ ન થાય બરાબર, કારણ કે અહીંયા બેન્ઝાઇનમાં પેલી SP2 કક્ષક હોય જોડાયેલી હોય બરાબર, અને પરિણામ અહીંયા OCA3ની પ્લસ આર અસર ન થાય, ફક્ત ઇન્ડક્ટિવ ઇફેક્ટ જ જોવાની, પ્લસ આઈ કે માઇનસ આઈ. ઓકે જો સ્ટુડન્ટ બીજું એવું ઉદાહરણ, અહીંયા CL, હવે અહીંયા CH3 જોડાયેલો છે, આપને બધાને ખબર છે CH3 સમૂહની પ્લસ આઈ અસર હોય, પ્લસ આઈ. ઓકે તો અહીંયા હવે CH3 જે કાર્બન સાથે છે ત્યાં તો હાઇડ્રોજન હોય જ નહીં, ઓકે પણ અહીંયા જે ઓર્થો પોઝિશન છે ત્યાં હાઇડ્રોજન હોય, તો અહીંયા કયું બેન્ઝાઇન ફોર્મ થાય, તો આ ઓર્થોનો H પ્લસ દૂર થાય અહીંથી CL, તો મસ્ટ આ જ ફોર્મ થાય બેન્ઝાઇન, આ જ ડાયરેક્શનમાં ફોર્મ થાય. હવે પછીના સ્ટેપમાં હવે NH2ને એટેક કરવાનું છે, NH2 ક્યાં એટેક કરે તો કયું ફોર્મ થાય આગળ જોઈએ. હવે જો આ NH2 અહીંયા એટેક કરે તો આ નહીં અહીંયા આવે, તો આ પ્રકારનો કાર્બન આયન ફોર્મ થાય. તો અહીંયા આ નેગેટિવ ચાર્જ આ CH3થી દૂર છે, એટલે CH3 સમૂહ તો પ્લસ આઈ છે, તો પ્લસ આઈ અસર જેમ ઘટે એમ કાર્બન આયનની સ્ટેબિલિટી વધે, તો અહીંયા નેગેટિવ ચાર્જ અને આ CH3 વચ્ચે અંતર આમાં વધારે, તો અહીંયા આ મોર સ્ટેબલ થશે. ઓકે પરંતુ જો આ NH2 અહીંયા જોડાય આ કાર્બન પર, તો આ જે છે અહીંયા આવે, તો આ પ્રકારનો લેસ સ્ટેબલ કાર્બન આયન ફોર્મ થાય. શા માટે લેસ સ્ટેબલ, તો અહીંયા નેગેટિવ ચાર્જ છે ને CH3થી નજીક છે, અને CH3ની કઈ અસર છે આપણે જાણીએ છીએ, CH3ની કઈ અસર, પ્લસ આઈ, તો પ્લસ આઈ કાર્બન આયનની સ્ટેબિલિટી ઘટાડે એટલે આ લેસ સ્ટેબલ. તો અહીંયા હવે આ H પ્લસ આ નેગેટિવ મેળવે તો આ મેજર પ્રોડક્ટ બને CH3 હોય ત્યારે, અને આ માઇનર પ્રોડક્ટ મળે. તો OCH3 ત્યારે NH2 મેટાસ્થાને હતું એ મેજર હતું, અને CH3 ત્યારે NH2 ઓર્થો એ મેજર. તો કન્સેપ્ટ આ અગત્યનો, આમાંથી નીટમાં MCQ પૂછાઈ ગયો છે કે કઈ મેજર પ્રોડક્ટ મળશે બરાબર. જો ડિયર સ્ટુડન્ટ્સ, પેરાસ્થાને OCH3 છે અહીંયા CLમાં, તો અહીંયા CLના બંને આ ઓર્થોસ્થાન ઉપર હાઇડ્રોજન હોય બરાબર છે, બંને ઓર્થોસ્થાન ઉપર H પ્લસ, તો અને કોઈ પણ સ્થાનેથી H પ્લસ દૂર થાય આ એક જ પ્રકારનો બેન્ઝાઇન ફોર્મ થાય, મસ્ટ ફોર્મ. નાવ હિયર ફર્સ્ટ સ્ટેપ NH2-, તો NH2- આપણે જોઈએ તો અહીંયા એટેક કરે, અહીંયા આ નેગેટિવ ચાર્જ અહીંયા જાય, તો નેગેટિવ ચાર્જ ત્યાં જશે, તો OCH3થી એ નેગેટિવ ચાર્જ નજીક થાય, જો નજીક થાય તો OCH3ની માઇનસ આઈ અસર, તો હવે એ નેગેટિવ ચાર્જ એચ પ્લસ મેળવીને મેજર પ્રોડક્ટ આ આપે. અને જો આ NH2 છે અહીંયા જોડાય આ કાર્બન સાથે, તો આ પાઇ ઇલેક્ટ્રોન અહીંયા પેરાસ્થાને આવે, પેરાએ, તો ત્યાં નેગેટિવ ચાર્જ આવે, તો ત્યાં નેગેટિવ ચાર્જ અને OCH3 વચ્ચે અંતર વધી જાય, તો એ કાર્બન આયનની સ્ટેબિલિટી ઓછી હોય, તો એચ પ્લસનું આ પેરાસ્થાને જોડાવાનું વલણ ઓછું હોય એટલે આ માઇનર પ્રોડક્ટ મળે, આ મેજર પ્રોડક્ટ મળે. ઓકે આગળ જોઈએ એ મુજબ જ. અહીંયા જો સ્ટુડન્ટ આ ઉદાહરણમાં, તો અહીંયા OCH3 અને મેટાસ્થાને અહીંયા CL, તો આ CCLનો કાર્બન એની પાસેના કાર્બન પર હાઇડ્રોજન હોવો જોઈએ ઓછામાં ઓછો, તો એક હાઇડ્રોજન અહીંયા છે અને એક હાઇડ્રોજન અહીંયા છે, પણ OCH3
એ માઇનસ આઈ અસર ધરાવતું સમૂહ, એટલે એની પાસેના કાર્બન પરનું હાઇડ્રોજન મોર એસિડિક હાઇડ્રોજન, જ્યારે અહીંયા OCH3થી દૂર જે હાઇડ્રોજન એ લેસ એસિડિક હાઇડ્રોજન. તો અહીંયા બે પ્રકારના બેન્ઝાઇન ફોર્મ થાય, એક તો મોર એસિડિક એચ દૂર થાય તો આ બેન્ઝાઇન ફોર્મ થાય, અહીંયા તમે જુઓ છો, અને આ લેસ એસિડિક એચ દૂર થાય તો આ બેન્ઝાઇન ફોર્મ થાય. તો આ બેમાં ફેવરેબલી કોણ, તો મોર એસિડિક હાઇડ્રોજન હોય ને ઇઝીલી રિમૂવ થાય, એટલે આ ફેવરેબલી ફોર્મ થાય, આ વધુ ફોર્મ થાય, એટલે આ મેજર બેન્ઝાઇન. હવેનું પછીનું સ્ટેપ છે તો એ તો પેલું જ NH2 માઇનસ એન્ટર, ક્યાં બેન્ઝાઇનમાં ક્યાં કાર્બન પર એન્ટર થાય, તો નેગેટિવ ચાર્જ એમ OCH3ની નજીક રહે એ રીતે એ એન્ટર થાય. તો આ ઉદાહરણ આપણે આગળ જોઈ ગયા છીએ, OCH3ની નજીક નેગેટિવ ત્યારે જ રહે કે NH2 અહીંયા જોડાય, કારણ કે NH2 અહીંયા એટેક કરશે તો નેગેટિવ ચાર્જ ઓળખોય જશે. ઓકે, એટલે મેઝર માઇનોર. આ ઉદાહરણ આપણે આગળ જોયું છે એ મુજબ જ. પછી તો આ તો આપણે એ નક્કી કરવાનું હતું કે કયો હાઇડ્રોજન રિમૂવ થાય, કયો બેન્ઝાઇન ફોર્મ થાય. ઓકે, પછીનું આ ઉદાહરણમાં જો અહીંયા CH3, અહીંયા એની પાસેનો આ હાઇડ્રોજન CH3ની પ્લસ આઈ અસર, એટલે આ હાઇડ્રોજન લેસ એસિડિક હોય, જ્યારે અહીંયા જે હાઇડ્રોજન હોય સાપેક્ષે પહેલાં કરતાં વધુ એસિડિક હોય, તો આની અંદર બે બેન્ઝાઇન ફોર્મ થાય. તો બે બેન્ઝાઇન ફોર્મ થાય એમાંનું અહીંયા જે બેન્ઝાઇન ફોર્મ થાય ને અહીંયા એ અગત્યનું, તો એમાં કેવું નેગેટિવ ચાર્જ જે છે ને એ CH3થી જેમ દૂર રહે એમ એમેઝર પ્રોડક્ટ. તો જો અહીંયા NH2 જ્યાં CL ત્યાં જોડાય તો નેગેટિવ ચાર્જ પહેરાય આવે, એટલે CH3થી દૂર ગયો, એટલે આ મેઝર બને. અહીંયા રીઝન આપેલું છે લેસ એસિડિક હાઇડ્રોજન મોર એસિડિક હાઇડ્રોજન, તો મોર એસિડિક હાઇડ્રોજન ઇઝીલી રિમૂવ થાય, એટલે આ પ્રકારનું બેન્ઝાઇન ફેવર્ડ થાય, કારણ કે આની પ્લસ આઈ અસર. હવે પછીના સ્ટેપમાં NH2 અહીંયા એન્ટર થાય તો નેગેટિવ ચાર્જ CH3થી દૂર જાય, તો ઇમેઝર પ્રોડક્ટ. તો આ ખૂબ સરળ મિકેનિઝમ છે સ્ટુડન્ટ, કેરફુલી પ્રિપેર કરવી અને ઇમ્પોર્ટન્ટ છે નીટના પોઈન્ટ ઓફ વ્યૂ, બોર્ડમાં નથી. આ અહીં ડિક્રીઝિંગ ઓર્ડર ઓફ એક્ટિવેટિંગ પાવર ઓફ સમ ગ્રુપ્સ ઇન ARSN2 રિએક્શન, એટલે ARSN2 રિએક્શનની સક્રિયતા ક્ષમતા વધારતા સમૂહનો ઘટતો ક્રમ. તો ARSN2 રિંગમાં જો NH3+ જોડાયેલું હોય ને ખૂબ જ ઝડપી થાય, ત્યારબાદ NO2, ત્યારબાદ CF3, CN, SO3H, CHO, CO, COOH, CONH2, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. આ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ પાવર વધુ ને જોડાયેલો હોય ત્યારે ARSN2 ખૂબ ઝડપી થાય, જે આપણે આગળ ARSN2 જોઈ. એ આવું જ સાયન્સ સબસ્ટિટ્યુટનું ઉદાહરણ વન રિક્ટર રીઅરેન્જમેન્ટ ક્યારે, તો વેન એરોમેટિક નાઇટ્રો કમ્પાઉન્ડ આર ટ્રીટેડ વિથ સાયનાઇડ આયન, ધ નાઇટ્રો ગ્રુપ ઇઝ ડિસ્પ્લેસ્ડ એન્ડ અ કાર્બોક્સિલિક ગ્રુપ એન્ટર્સ ઓલવેઝ ઓર્થો ટુ ધ ડિસ્પ્લેસ્ડ ગ્રુપ. એટલે એવું કહેવા માગે, જ્યારે એરોમેટિક નાઇટ્રો સંયોજન હોય એની સાયનાઇડ આયન સાથે પ્રક્રિયા થાય ત્યારે નાઇટ્રો ગ્રુપનું વિનિમય થાય, દૂર થાય, અને કાર્બોક્સિલ ગ્રુપ છે ને હંમેશા એની બાજુની ઓર્થો પોઝિશન ઉપર એન્ટર થાય, એટલે આ NO2ની ઓર્થો પોઝિશન, અહીંથી NO2 દૂર થાય CN- હાજરીમાં, તો COOH ગ્રુપ એન્ટર થાય. ધીસ ઇઝ સાઇન સબસ્ટિટ્યુશન, એટલે આ એક પ્રકારનું સાઇન સબસ્ટિટ્યુશન કહેવાય. દૂર થતો સમૂહ હોય એની પાસેના કાર્બન પર, એટલે ઓર્થો પોઝિશન ઉપર નવો ન્યુક્લિયોફાઇલ એન્ટર થાય એ સાઇન સબસ્ટિટ્યુશન કહેવાય. ઇટ ગીવ્સ બેસ્ટ રિઝલ્ટ્સ વેન ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ ઝેડ ઇઝ પ્રેઝન્ટ એટ ઓર્થો ઓર પેરા પોઝિશન. આની અંદર વધુ સારામાં સારું પરિણામ નિપત તરીકે વધુ ત્યારે મળે કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ ઝેડ જે છે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ તરીકે હોય ઓર્થો કે પેરા પોઝિશન ઉપર, તો નિપતનું પ્રમાણ વધે. એટલે આ વોન રિએક્ટર રીઅરેન્જમેન્ટ તરીકે ઓળખાય, નેમ રિએક્શન સાઇન સબસ્ટિટ્યુશન થાય. ડિયર સ્ટુડન્ટ્સ, આપણે વાત કરેલી હતી કે ARSN1 એટલે બેન્ઝીન રિંગ ઉપર હેલોજન સમૂહ ત્યારે SN1 થાય જ નહીં, કારણ કે બનતો ફિનાઇલ કેટાયન અનસ્ટેબલ હોય એટલે આપે જ નહીં. પણ
આ રેર એવી એક આ રિએક્શન છે કે જે એરોમેટિક એસએન વન ક્રિયાવિધિથી થાય. વાય એ સમજીએ તો એઆર એસએન વન રિએક્શન્સ આર વેરી રેર, બરાબર. ધીઝ આર મેનલી ગીવન બાય એરોમેટિક ડાયોજોનિયમ સોલ્ટ. અગત્યનું, ડાયોજોનિયમ સોલ્ટ હોય ને બેન્ઝિન ઉપર એન ટુ પ્લસ ડાયોજોનિયમ આયન, તો એ એઆર એસએન વન આપે છે, બાકી કોઈ એઆર એસએન વન આપતા નથી. શા માટે? તો જો આની મિકેનિઝમમાં થાય શું, આપણે સેન્ડ મેયર પ્રક્રિયા જોઈ ગયા હતા ને, એ જ આ છે ક્રિયાવિધિ. બાલ્સ્કીમાન પ્રક્રિયા જોઈ હતી, આ જ છે. એઆર એન ટુ પ્લસ એટલે બેન્ઝિન રિંગ ઉપર એન ટુ પ્લસ બેન્ઝિન ડાયોજોનિયમ આયન, ન્યુક્લિયોફાઇલ એન્ટર થાય, અહીંથી એન ટુ દૂર થાય. તો આ કેમ એઆર એસએન વન આપે? તો એની મિકેનિઝમ સમજીએ. અને આ સ્ટેપ વનમાં એન ટુ દૂર થાય ને એરાઇલ કેટાયન બને, અને પછીના એઆર પ્લસ ઉપર ન્યુક્લિયોફાઇલ એન્ટર થાય, એઆર એન યુ. તો ત્યાં એરાઇલ કેટાયન ઇઝ હાઈલી અનસ્ટેબલ. આ જે એરાઇલ કેટાયન બન્યું એ વધુ અસ્થાયી છે. બેન્ઝિન રિંગ ઉપર ડાયરેક્ટ પ્લસ ચાર્જ, હાઈલી અનસ્ટેબલ. બટ એન ટુ ઇઝ હાઈલી સ્ટેબલ. અહીંયા જે એન ટુ બને ને ખૂબ જ વધુ સ્થાયી હોય, હેન્સ વેરી ગુડ લિવિંગ ગ્રુપ. એટલે અહીંથી જે એન ટુ પ્લસ દૂર થયો ને, સારો એવો લિવિંગ ગ્રુપ, કારણ કે બનતો એન ટુ મોર સ્ટેબલ. સો ધીસ રિએક્શન ગોઝ ટુ એસએન વન મિકેનિઝમ. એટલે એઆર પ્લસ ક્રિએટ થાય કારણ કે બનતો સાથે એન ટુ મોર સ્ટેબલ હોય, એટલે આ પ્રક્રિયા ઝડપથી એ બાજુ આગળ વધે. આ રિએક્શન એઆર એસએન વનથી થાય, એના એવિડન્સ એ છે. જો અહીંયા એઆર એન ટુ પ્લસ, એમાં નાઇટ્રોજન લેબલિંગ 15, બરાબર, નાઇટ્રોજનનો સંસ્થાનિક એન 15 લીધેલો, ઇઝ ટેકન એઝ રિએક્ટિંગ સ્પીસીસ, ધેન સ્ટાર્ટિંગ મટીરિયલ ઇઝ ફાઉન્ડ ટુ કન્ટેન એઆર એન ટુ પ્લસ એન 15, ઇટ સપોર્ટ્સ ફોર્મેશન ઓફ એઆર પ્લસ, બરાબર. એટલે એઆર એન ટુ પ્લસ 15 ઇઝ ટેકન રિએક્ટિંગ સ્પીસીસ, પ્રક્રિયા કરતી સ્પીસીસ તરીકે લેવામાં આવી. ધેન સ્ટાર્ટિંગ મટીરિયલ ઇઝ ફાઉન્ડ ટુ કન્ટેન એઆર એન પ્લસ ટ્રિપલ બોન્ડ એન 15, ઇટ સપોર્ટ્સ ફોર્મેશન ઓફ એઆર પ્લસ. તો એ એઆર પ્લસ જે છે ફોર્મ થાય, એટલે અહીંયા એવું કહેવા માગે કે આ એઆર એન 15 પ્લસ ટ્રિપલ એન ટુ સ્ટાર્ટિંગ મટીરિયલ પછી આ પ્રકારનું જોવા મળ્યું. તો અહીંયા એન વિનિમય થયો, તો અહીંયા એઆર પ્લસ ફોર્મ થયું હોય તો જ આ બને, આ એવિડન્સ કહેવાય ટૂંકમાં. અને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ ઓએચ ઓએમઈ મિથાલ ઇન્ક્રીઝ રેટ ઓફ રિએક્શન, આ પ્રક્રિયાનો વેગ વધારે. ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ ડિક્રીઝ રેટ ઓફ રિએક્શન, એટલે આ જે છે આ પ્રક્રિયાનો વેગ દાતા સમૂહ જોડાય તો વધે, કારણ કે આમાં ફિના એરાઇલ કેટાયન બને છે, પોઝિટિવ ચાર્જને મોર સ્ટેબલ કરે. વિડ્રોઈંગ ગ્રુપ જોડાયેલા હોય તો આનો રેટ ઘટે, કારણ કે આકર્ષક સમૂહ ધન વીજભારનું પ્રમાણ વધારે. એટલે આ એઆર એસએન વન રેર ડાયોજેનિયમ સોલ્ટમાં જોવા મળે, બાકી હેલો એરિન એસએન વન પ્રક્રિયા ન આપે એઆર એસએન વન. ઓકે.